સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ગુજરાતમાં. તો આજે આપણે વાત કરીશું મિત્રો, જાન્યુઆરી મહિનાના આપણે જે અધૂરું મૂક્યું હતું કરંટ અફેર, તેનાથી શરૂઆત કરીશું. તો એ પહેલાં એક વાત જણાવી દો મિત્રો, જો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. મિત્રો, તો વાત કરીએ હવે નેક્સ્ટ કરંટ અફેરની, એટલે કે 22 તારીખથી લઈને આપણે 25 તારીખ સુધીના કરંટ અફેર વિશે વાત કરીએ. તો પહેલાં તો આ દિવસનો મહિમા જણાવી દઉં મિત્રો. 22 જાન્યુઆરી એટલે કે મહાસુદ પાંચમ, જેને આપણે વસંત પંચમી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. સમગ્ર ભારતની અંદર તેને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મિત્રો આપણી પ્રાચીન પરંપરા અનુસાર આપણે સરસ્વતી માની ઉપાસના કરીએ છીએ, અને આથી જ વસંત પંચમીને જ્ઞાન પંચમીનું પણ નામ આપવામાં આવેલું હોય છે. બીજા કરંટ અફેરની વાત કરીએ તો અફઘાનિસ્તાનની અંદર આવેલી 5-સ્ટાર હોટલની ઉપર હુમલો કરવામાં આવે છે, જે આતંકી હુમલો હતો. આ દિવસે મિત્રો અફઘાનની અંદર કાબુલમાં આવેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ નામની 5-સ્ટાર હોટલ જે હતી તેના ઉપર આર્મીના વેશમાં આતંકીઓ ઘૂસી ગયા હતા અને 120થી વધારે લોકોને બંધક બનાવ્યા હતા અને ગમે તેમ એટલે કે આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો 23 જાન્યુઆરીના દિવસની. 23 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય દેશપ્રેમ દિન એટલે કે સુભાષચંદ્ર બોઝના જન્મદિનને રાષ્ટ્રીય દેશપ્રેમ દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે. આ દિવસે શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો અને 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનના તાઇપે ખાતે આવેલા વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. અહીંયા મિત્રો આ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ફાઇનલી થયું છે તેવું હજુ સુધી પણ આપણને કોઈ ન્યૂઝ મળ્યા નથી, કેમ કે એમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું પણ તે જીવિત હતા કે મૃત્યુ થતા તેના કોઈ એંધાણ મળેલા નથી. નેક્સ્ટ વાત કરું તો ભારતના જીડીપી અંગે આઈએમએફનું ફૂલ ફોર્મ શું થશે તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એને અંદાજ મૂકેલો છે 2018 સુધીમાં આપણો ભારત દેશનો જીડીપી 7.4% રહેવાની શક્યતા છે. જ્યારે આ અંદાજ અનુસાર વર્ષ 2018ની અંદર ચીનનો જીડીપી 6.8% રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આઈએમએફ વિશે મિત્રો થોડી ઘણી ઇમ્પોર્ટન્ટ વાત જણાવું તો એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તેનું હેડક્વાર્ટર એટલે કે વડું મથક જે ખરું તે અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. આ બે મિત્રો મુદ્દા યાદ રાખવા જેવા છે આઈએમએફ વિશે. નેક્સ્ટ વાત કરતા જણાવું મિત્રો તો ડાયનાસોરનું ઈંડું આપણને ક્યાંથી મળી આવ્યું છે. સૌ પ્રથમ મિત્રો ખ્યાલ હોય તો ડાયનાસોરનું ઈંડું તમને ગુજરાતમાંથી જ બાલાસિનોર ખાતે આવેલા રૈયાલીમાંથી આપણને આ ઈંડું મળી આવેલું છે, જે અહીંયા નોંધ કરીને તમને જણાવેલું છે. તાજેતરમાં જ 20 જાન્યુઆરી 2018ના રોજ ગુજરાતમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતે બીડના મુવાડા ગામેથી નવું એક ડાયનાસોરનું ઈંડું મળી આવેલું છે. જો કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા લેબોરેટરી પરીક્ષણો કર્યા બાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આ પુરાતન ઈંડું ખરેખર ડાયનાસોરનું છે કે પછી કોઈ બીજી જાતિનું છે. નેક્સ્ટ વાત કરતા જણાવું તો મિત્રો 24 જાન્યુઆરીના દિવસે આ દિવસનો મહિમા પણ એટલો છે, સાથે સાથે આ દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય આપણા સમગ્ર ભારત દેશ માટે, કેમ કે આ દિવસનો મહિમા એટલે કે મહાસુદ સાતમ, જેને આપણે નર્મદા જયંતિ તરીકે ઉજવતા હોઈએ છીએ. નર્મદા નદી એટલે કે જે નર્મદા નદી છે તેનું અસ્તિત્વ આપણને ખબર પડી હતી અને તેના જ માનમાં મહાસુદ સાતમને આપણે નર્મદા જયંતિ તરીકે ઉજવતા હોઈએ છીએ. વર્ષ 2018ની અંદર 24 જાન્યુઆરીને આપણે નર્મદા જયંતિ તરીકે ઉજવણી કરીશું. ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર આવેલા અમરકંટકમાં નર્મદા જયંતિની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. કેમ, એનું મુખ્ય કારણ એટલું જ છે કે આની જે નર્મદા નદીનું જન્મસ્થાન કહી શકીએ આપણે તે મધ્યપ્રદેશની અંદર આવેલું અમરકંટક છે. નર્મદા નદી પરથી મિત્રો નર્મદ પુરાણ નામના ગ્રંથની પણ રચના કરવામાં આવી છે અને નર્મદા એકમાત્ર એવી નદી છે કે જેના વિશે પુરાણની રચના કરવામાં આવી હોય. આ મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે એવી કઈ નદી છે કે જેના વિશે પુરાણની રચના કરવામાં આવી છે, તો જવાબ આવશે મિત્રો નર્મદા નદી. નેક્સ્ટ મૂવ કરીએ તો મિત્રો હમણાં જ નવા નવા રાજ્યપાલો અને નવા નવા મુખ્યમંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. તો કયા દેશ કયા રાજ્યના રાજ્યપાલ નવા બદલાયેલા છે તેની ડિટેલ્સ તમને અહીંયા આપી છે, સમગ્ર ડિટેલ્સ અહીંયા આપણને આપેલી છે તે તમે જોઈ શકો છો મિત્રો. નેક્સ્ટ વાત કરતા જણાવું તો મિત્રો ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતે ચાર્જ સંભાળેલો છે. 23 જાન્યુઆરી 2018ના રોજ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી ઓમ પ્રકાશ રાવતે ચાર્જ સંભાળેલો છે. આજે ઓમ પ્રકાશ રાવત ખરા તે મધ્યપ્રદેશ કેડરના રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે.
અને ઓમપ્રકાશ રાવત જે ખરા તે અચલ કુમાર જ્યોતિનું સ્થાન લેશે. આ ઓમપ્રકાશ રાવત વિશે થોડી ઘણી ડિટેલ્સ આપણને અહીંયા આપી છે, તે તમે જોઈ શકો છો મિત્રો. પછી વાત કરું તો 14મી વિધાનસભા માટે ધારાસભ્યોના શપથ લેવામાં આવશે. અહીંયા મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાત રાજ્યની અંદર હમણાં જ એક ચૂંટણી યોજવામાં આવી હતી, જેના અંતર્ગત અલગ અલગ પ્રકારના ધારાસભ્યો અલગ અલગ ચૂંટાવવામાં આવ્યા હતા. તેમના શપથ માટેની આ પરીક્ષા છે, તેમના શપથવિધિ છે, એટલે કે શપથવિધિ આજે કરવામાં આવશે. તો અહીંયા આપણે જોઈએ તો સૌ પ્રથમવાર ગાંધીનગરના રાજભવન ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ 14મી વિધાનસભાના સભ્ય તરીકે ડૉક્ટર નિર્મલાબહેન આચાર્યને શપથ અપાવ્યા હતા. બીજી બધી જે ડિટેલ્સ આપી છે તે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ, પણ હા જો તમારે નોલેજની દ્રષ્ટિએ વાંચવી હોય તો તમે અહીંયાથી એને વાંચી શકો છો મિત્રો. હવે વાત કરું મિત્રો તો 25 તારીખની, 25 તારીખનો મહિમા પહેલાં તમને જણાવી દઉં તો આ 25 તારીખને જે ખરું તે મિત્રો રાષ્ટ્રીય મતદાર દિન એટલે કે નેશનલ વોટર્સ ડે તરીકે આપણે એને ઉજવતા હોઈએ છીએ, જે અહીંયા તમે જોઈ શકો છો. ભારતની અંદર આવેલે યુવા મતદાતાઓને જાગૃત કરવા માટે દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે મિત્રો. આ ઉજવણીનો પ્રારંભ એટલે કરવામાં આવ્યો હતો કારણ કે 25 જાન્યુઆરીના રોજ જ ચૂંટણી પંચની આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચની સ્થાપના જે કરી તે 25મી જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી, જેથી કરીને આ 25 જાન્યુઆરીને આપણે નેશનલ વોટર્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ. બીજી એક વાત કરું મિત્રો તો જાહેર ક્ષેત્રની 20 બેન્કોને મૂડીઝની સહાય કરવામાં આવશે. મૂડીઝ એ મિત્રો એક ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે દરેક બેન્કોને અથવા તો કોઈપણ જે ફાઇનાન્શિયલ સંસ્થાઓ હોય તેમને સર્વિસ પ્રોવાઈડ કરે છે અને સાથે સાથે એમનું કંટ્રોલ પણ રાખતું હોય છે. આપણા ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2017-18માં જાહેર ક્ષેત્રની 20 બેન્કોને મૂડીઝની સહાય કરવામાં આવશે. આંકડો મિત્રો એટલો ઇમ્પોર્ટન્ટ નથી, 88,139 કરોડની. આ મૂડીઝની જે સહાય કરવામાં આવશે તેના દ્વારા મિત્રો બેન્કોની અંદર જે છે ફંડ તે વધી જશે અને ભારત દેશની અંદર પૈસા વધુ આવશે, જેથી કરીને લોકોનો ઉદ્ધાર થઈ શકે. આ અંતર્ગત સૌથી વધુ જે પૈસા ચૂકવવાના છે તે IDBI બેંકને મળશે, 10,610 કરોડ. કેન્દ્ર સરકારની રીકેપિટલાઇઝેશન યોજના અંતર્ગત બેન્કોને આ સહાય કરવામાં આવનારી છે મિત્રો. તો આશા રાખીએ મિત્રો આ કરંટ અફેરમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે, અને જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર ક્લિક કરજો.